નર્મદા જિલ્લામાં ગુરુવારની અમાસથી દશામાનું વ્રત ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાશે. નર્મદા જિલ્લામાં ગુરુવાર અમાસથી દશામાનું વ્રત પર્વ શરૂ થાય છે. નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરે છે. આ વ્રત અમાસથી 10 દિવસ સુધી કરવાનું હોય છે. માઈ ભક્તોને દશામા પ્રત્યે અગાધ શ્રદ્ધા અને ભક્તિભાવ હોવાથી આ વ્રત કરવાથી દરેકની મનોકામના બાધા આખડી પૂર્ણ થાય છે અને ઘરમાં સુખ શાંતિ પણ રહે છે, જેના કારણે માઈ ભક્તો 10 દિવસ સુધી આ પવિત્ર વ્રત કરતા હોય છે. હાલ રાજપીપળામાં લીમડા ચોક ખાતે દશામાની મૂર્તિઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, માટે જુદા જુદા સ્ટોલ લગાવ્યા છે અને વિવિધ પ્રકારની દશામાની મૂર્તિઓનો ખડકલો થયો છે. હાલ માઈ ભક્તો દશામાની મૂર્તિઓના ઓર્ડર આપી રહ્યા છે, ખાસ કરીને તેમનો શણગાર પણ કરાવી રહ્યા છે. આ માટે મહિલા કલાકારો રાત દિવસ છેલ્લા 10-15 દિવસથી મૂર્તિઓને શણગારવાનું કામ કરે છે અને સારી એવી રોજગારી આવક પણ મેળવે છે. શણગારમાં સાડી, ચોટલો, બિંદી, મારા, ટીલડી, બંગડી તેમજ અન્ય શણગાર પણ સજાવવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વ્રત પવિત્ર વ્રત હોવાથી 10 દિવસ સુધી ઘરમાં દારૂ માંસ નિષેધ હોય છે, તેમજ ઘરવાળા પણ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે છે, જેના કારણે નર્મદામાં ગુનાઓનું પ્રમાણ પણ આ 10 દિવસ દરમિયાન ઘટી જતું જોવા મળે છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. દશામાની મૂર્તિનું શણગાર કરે છે અને આજે 15 દિવસથી અમે ખૂબ જ મહેનત કરીએ છીએ અને દશામાને શણગારીએ છીએ. આવતા ગુરુવારથી દશામાની સંઢણી બેસાડશે અને ભાઈ ભક્તો તેમને ખૂબ જ ભાવભક્તિથી બેસાડે છે અને એમના ગુણગાન ગાય છે અને અમે એમને શણગારવાનો ઓર્ડર લઈએ છીએ અને અમે ભાવભક્તિથી મસ્ત શણગારીએ છીએ અને રાજપીપળા નર્મદા જિલ્લામાં ઠેરે ઠેર અને બહુ જ જગ્યાએ દશામાની મૂર્તિ જોવામાં મળે છે અને શણગારીએ છીએ પણ. અને અમે મૂર્તિ માટે અમે મુગુટ, ચુંદરી, સેટ જેવા જોઈએ એવા શણગાર અમે સજાવીએ છીએ અને ભાવિ ભક્તોને અમે ખુશ કરીએ છીએ. એવી જ મારી નમ્રતા. નર્મદા જિલ્લામાં અમાસના દિવસથી દશામાનું વ્રત શરૂ થવાનું છે. નર્મદા જિલ્લામાં દશામાનું વ્રત માઈ ભક્તો ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવે છે. ખાસ કરીને આ વ્રત 10 દિવસનું હોય છે અને ખૂબ જ પવિત્ર વાતાવરણમાં વ્રત કરવામાં આવતું હોય છે અને આ વ્રત કરવાથી એમની તમામ મનોકામના ફળી જતી હોય છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં હજારોની સંખ્યામાં માઈ ભક્તો આ વ્રત કરે છે ત્યારે અહીંયા મૂર્તિઓનો ખડકલો ફરકાય છે. દશામાની મૂર્તિઓનું વેચાણ મોટા પ્રમાણમાં થઈ શકે તે માટે મોટી સંખ્યામાં ઓર્ડર આપવામાં આવે છે અને છેલ્લા 10-15 દિવસથી અહીંની મહિલા કારીગરો એને શણગારવાનું સુંદર કામ કરી રહી છે.